હેલો ફ્રેન્ડ્સ, એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ડિસ્કસ કરીશું એમબીબીએસના એડમિશનની. ગુજરાતમાં કેટલી એમબીબીએસની કોલેજીસ આવેલી છે અને એ કોલેજીસમાં એમબીબીએસની કેટલી સીટો છે અને એમાં કેવી રીતે એડમિશન મળે છે એની આપણે આજે માહિતી મેળવીશું. સૌથી પ્રથમ દોસ્તો, નીટનું રિઝલ્ટ આવી ગયું છે અને સૌ વિદ્યાર્થીઓને પોતાના નીટનો સ્કોર ખબર જ હશે. દોસ્તો, આજે આપણે વાત કરીશું એમબીબીએસના એડમિશનની. એનો આધાર હશે 2017માં નીટનું જે રિઝલ્ટ હતું અને એના આધારે જે તે કોલેજીસમાં સ્ટુડન્ટોએ જે એડમિશન મેળવ્યા હતા એના જે કટ ઓફ હતા એના આધારે આપણે માહિતી મેળવીશું કે કયા વિદ્યાર્થીઓને કેવી કોલેજીસમાં અથવા કયા વિદ્યાર્થીઓને કઈ કોલેજીસમાં અને કઈ સીટમાં એડમિશન મળી શકે છે. સૌ પ્રથમ આપણે વાત કરીશું ગુજરાતની ગવર્મેન્ટ કોલેજોની. આપણને સૌને ખબર જ છે કે ગુજરાતમાં 6 ગવર્મેન્ટ કોલેજીસ આવેલી છે. તો ચાલો આપણે જોઈએ કે ગુજરાતમાં જે ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મેળવ્યા હતા એ વિદ્યાર્થીઓના 2017માં કટ ઓફ કેટલા હતા. ગુજરાતમાં જે 6 કોલેજીસ આવેલી છે એની ટોટલ 1300 સીટો છે. એ 1300 સીટોમાંથી 195 સીટો ઓલ ઇન્ડિયા કોટામાંથી એડમિશન મળતા હોય છે અને જે 85% સીટો એટલે કે 1105 સીટો જે છે એમાં ગુજરાત સ્ટેટના વિદ્યાર્થીઓને સ્ટેટ કોટામાં એડમિશન મળતા હોય છે. તો સ્ટેટ કોટામાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા એમાંથી ઓપન કેટેગરીના વિદ્યાર્થીને જે છેલ્લો વિદ્યાર્થી હતો એને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હતું એના માર્ક્સ હતા 474. 474 માર્ક્સે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન અટક્યા હતા. આ વખતે એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીની એવી ધારણા છે કે આ વખતે કટ ઓફ 5-6 માર્ક્સ ઊંચું જઈ શકે છે. તો જે વિદ્યાર્થીને 480ની આસપાસ હશે એ વિદ્યાર્થીને ગવર્મેન્ટ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે ઓપન કેટેગરીવાળા વિદ્યાર્થીઓને. હવે ઓબીસી કેટેગરીમાં જે છેલ્લો વિદ્યાર્થી હતો એને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હતું એના માર્ક્સ હતા 366. તો આ વખતે અમારી એવી ધારણા છે કે 370ની આસપાસ ઓબીસી કેટેગરીવાળા વિદ્યાર્થીને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે. સાથે સાથે એસસીના કેટેગરી વિદ્યાર્થીને 334 માર્ક્સ હતા જે છેલ્લો વિદ્યાર્થી હતો એને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હતું 2017માં. તો આ વખતે 340ની આસપાસ કટ ઓફ જઈ શકે છે ગવર્મેન્ટ કોલેજનું. એવી જ રીતે એસટીના વિદ્યાર્થીને 214 માર્ક્સ હતા જેને 2017માં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હતું. આ વખતે 217-218 માર્ક્સનો કટ ઓફ આવી શકે છે જે ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન માટે એસટી વિદ્યાર્થીઓને. જે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મળે છે એ વિદ્યાર્થીઓની વાર્ષિક ફી હોય છે 6000. હવે જીએમઆરએસ કોલેજીસનું આપણે જોઈએ, ટોટલ ગુજરાતમાં 8 જીએમઆરએસ કોલેજીસ છે અને આ 8 કોલેજીસને ટોટલ સીટો છે 1200 સીટો. હવે આ 1200 સીટોમાં વિદ્યાર્થીઓને કેવી રીતે એડમિશન મળશે એ આપણે જોઈએ. જીએમઆરએસ કોલેજીસની જે ફીસ હોય છે ગવર્મેન્ટ કોટાની એ 3 લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફીસ હોય છે. હવે ઓપન કેટેગરીમાં 2017માં જે એડમિશન અટક્યું હતું એ વિદ્યાર્થીને 382 માર્ક્સ હતા. આ વખતે 5-6 માર્ક્સનો વધારો થઈ શકે છે એટલે કે 387-388 માર્ક્સ પર એડમિશન અટકી શકે છે ઓપન કેટેગરીમાં. એવી જ રીતે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીના માર્ક્સ હતા 290, જે છેલ્લો વિદ્યાર્થી હતો 2017માં જેને જીએમઈઆરએસમાં એડમિશન મળ્યું હતું. આ વખતે 295-296 માર્ક્સમાં એડમિશન અટકી શકે છે ઓબીસીના વિદ્યાર્થીઓને. એવી જ રીતે એસસી કેટેગરીમાં 267 માર્ક્સે અટક્યું હતું, આ વખતે 275ની આસપાસ અટકી શકે છે. એવી જ રીતે એસટી કેટેગરીમાં 152 માર્ક્સે અટક્યું હતું, આ વખતે 2018માં એસટી કેટેગરીમાં 155ની આસપાસ જીએમઆરએસ કોલેજીસમાં એડમિશન અટકી શકે છે. વિદ્યાર્થીઓ, જીએમઆરએસ કોલેજીસમાં 15% સીટો એનઆરઆઈ કોટાની હોય છે. હવે એનઆરઆઈ કોટાની જે ફીસ હોય છે એ 17,000 US ડોલર પ્રતિ વર્ષ હોય છે. જો એનઆરઆઈ કોટાની સીટ્સ ફિલ ના થાય તો ગવર્મેન્ટ આ સીટોને મેનેજમેન્ટ કોટામાં ફિલ કરતી હોય છે. મેનેજમેન્ટ કોટાની જે ફીસ હોય છે એ ફીસ 782,000 પ્રતિ વર્ષ હોય છે જીએમઆરએસ કોલેજીસની. હવે
આ તો થયું જીએમઆરએસ કોલેજમાં. આના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તમારા જે વિદ્યાર્થીને એડમિશન જીએમઆરએસમાં મળી શકે છે કે નહીં. હવે આપણે જોઈએ કે પ્રાઇવેટ જે કોલેજીસ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે, એમાં એડમિશન કેટલા માર્ક્સે અટક્યા હતા અને એની કેટલી સીટો છે. ટોટલ ગુજરાતમાં 9 કોલેજીસ એવી છે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે. આ 9 કોલેજીસમાં ટોટલ જે સીટો હોય છે એ 1350 સીટો હોય છે. 1350 સીટોમાં 10% સીટો એવી હોય છે જે મેનેજમેન્ટ કોટાની હોય છે અને 15% સીટો હોય છે એ એનઆરઆઈ કોટા માટે રિઝર્વડ હોય છે અને 75% જે સીટો હોય છે એ ગવર્મેન્ટ કોટાની હોય છે. હવે જોઈએ આપણે જે ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળ્યા હતા 2017માં એ વિદ્યાર્થીના મેરિટ શું હતા અથવા તો એ વિદ્યાર્થીનો નીટનો સ્કોર શું હતો. ઓપન કેટેગરીમાં છેલ્લો જે વિદ્યાર્થી હતો જેને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળ્યું હતું એના માર્ક્સ હતા 350 માર્ક્સ. તો જે વિદ્યાર્થીને 355ની આસપાસ માર્ક્સ હોઈ શકે છે એ વિદ્યાર્થીને સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળવાની સંભાવનાઓ રહેલી છે. હવે ઓબીસી કેટેગરીમાં જે વિદ્યાર્થીને 270 હતા 2017માં એ વિદ્યાર્થીને છેલ્લું એડમિશન મળ્યું હતું. આ વખતે જે વિદ્યાર્થીને 275ની આસપાસ ઓબીસી કેટેગરીમાં માર્ક્સ હશે એ વિદ્યાર્થીને સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. આવી જ રીતે એસસી કેટેગરીમાં 248 માર્ક્સે 2017માં અટક્યું હતું, આ વખતે 255ની આસપાસ અટકી શકે છે. એવી જ રીતે એસટી કેટેગરીમાં 139 માર્ક્સે અટક્યું હતું, આ વખતે 145 માર્ક્સની આસપાસ અટકી શકે છે. વિદ્યાર્થીઓ જે ગવર્મેન્ટ કોટાની જે ફીસ હોય છે સેલ્ફ ફાઇનાન્સમાં એ 375,000 પ્રતિ વર્ષથી લગાવીને 690,000 પ્રતિ વર્ષ હોય છે. અલગ અલગ કોલેજીસની ફીસ અલગ અલગ હોય છે. આ બધી જ કોલેજીસની ફીસ કેટલી છે એની ડિટેલ તમારે જાણવી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં અમે ડિટેલ આપેલી છે, તમે એ લિંક પર જઈ અને દરેક કોલેજીસની ફીસ કેટલી છે એ તમે જાણી શકો છો. હવે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ, જે 10% સીટો રહેલી છે એની જે ફીસ છે એ 11,00,000 થી 17,00,000 સુધીની છે. દરેક કોલેજની ફીસ અલગ અલગ છે અને છેલ્લો જે વિદ્યાર્થી હતો એને મેનેજમેન્ટ કોટામાં જે એડમિશન મળ્યું હતું એના માર્ક્સ હતા 292. પરંતુ એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ફક્ત 10% સીટો એવી છે જે મેનેજમેન્ટ કોટાની સીટ છે. તો આ થઈ માહિતી કે કયા વિદ્યાર્થીઓને 2018માં ગુજરાતમાં કઈ કોલેજીસમાં અને કયા કોટામાં એડમિશન મળી શકે છે એની વાત. હવે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને એમબીબીએસ કરવું છે પરંતુ ગુજરાતમાં એમબીબીએસમાં એડમિશન નથી મળી શકતું. તો આવા વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા માટે વિદેશની સારી સારી યુનિવર્સિટીઓમાં જઈ અને અભ્યાસ કરી શકે છે. વિદેશની ઘણી એવી કન્ટ્રીઝ છે જે આપણા વિદ્યાર્થીઓને એમબીબીએસમાં એડમિશન આપે છે. પરંતુ એક વાત વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવી કે આ વખતે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે જે વિદ્યાર્થી નીટમાં ક્વોલિફાઈ હોય યા તો જે વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાઈ કરી હોય એવા જ વિદ્યાર્થીઓએ વિદેશમાં એમબીબીએસમાં એડમિશન મેળવવું. ઓપન કેટેગરી માટે નીટ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે 119 માર્ક્સ અને ઓબીસી એસસી એસટી કેટેગરી માટે આ માર્ક્સનો ક્રાઇટેરિયા છે 96. તો જે વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં હોય અને 119 માર્ક્સની ઉપર આવ્યા હોય અને એ વિદ્યાર્થીને ગુજરાતમાં એમબીબીએસમાં એડમિશન નથી મળતું યા તો એ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે પરંતુ એની ફીસ વધારે હોવાથી એ વિદ્યાર્થીઓ એમાં એડમિશન નથી મેળવી શકતા, એ વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને એમબીબીએસ કરી શકે છે. એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સી છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓમાં કરિયર ગાઈડન્સનું કામ કરે છે, સાથે સાથે આવા વિદ્યાર્થીઓને હેલ્પ કરી અને વિદેશમાં એમબીબીએસમાં એડમિશન અપાવે છે. એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સી દર વર્ષે વિદેશની ઘણી બધી યુનિવર્સિટીઓની મુલાકાત લેતી હોય છે અને જે સારી સારી ટોપ યુનિવર્સિટીઝ હોય છે અને સાથે સાથે ગવર્મેન્ટ યુનિવર્સિટી હોય છે એનું ઓથોરાઇઝેશન મેળવી અને આવા વિદ્યાર્થીઓને એડમિશન અપાવે છે. એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સી પાસે 10 વર્ષનો અનુભવ છે જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની પરેશાની રહેતી નથી. તો જે વિદ્યાર્થીઓને વિદેશમાં એડમિશન મેળવવું હોય એ વિદ્યાર્થી એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીનો સંપર્ક કરી શકે છે. એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીની ઓફિસીસ ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા,
અને હિંમતનગરમાં આવેલી છે. એ ઉપરાંત ગુજરાત બહાર ઘણા બધા સ્ટેટમાં એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીની ઓફિસિસ આવેલી છે. વિદેશમાં જોર્જિયા, રશિયા, યુક્રેન જેવી કન્ટ્રીમાં એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સી પોતાની ઓફિસિસ ધરાવે છે. તો જે વિદ્યાર્થીઓને એમબીબીએસમાં એડમિશન મેળવવું હોય એ વિદ્યાર્થી આજે જ એક્સપર્ટીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીનો સંપર્ક કરી શકે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોન નંબર, એક્સપર્ટીઝનું એડ્રેસ, તમામ વિગતો આપેલી છે. તો આ વિડીયો તમને જો પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ચેનલ પર અમારા ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અવેલેબલ છે જે વિદ્યાર્થીઓને ગાઈડ કરે છે. તો આ ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.